વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ અને બીજું ચેપ્ટર જે શીખ્યા એમાં વીજભાર સ્થિર હતું અને સ્થિર વીજભારના ગુણધર્મનો અભ્યાસ એના લગતા ચેપ્ટર હતા આ બંને ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર તરીકે ઓળખાય વીજભાર સ્થિર એના ગુણધર્મની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે વીજભાર ગતિ કરે વિદ્યુત પ્રવાહ રચાય વિદ્યુત પ્રવાહની અસરો અવરોધ ઓમનો નિયમ વગેરે બાબતો આપણે શીખીશું પહેલો જ પ્રશ્ન આપણો છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું તો પ્રવાહ કોને કહેવાય તો કોઈ વાહક પદાર્થમાંથી વીજભાની ગતિની દિશાની લંબ એવા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વીજભાર નો ચોખ્ખો જતો ચોખ્ખો જતો અર્થ કેવો થાય કે માનો કે કોઈ આડછેદમાંથી માંથી પચાસ વીજભાર આમ જાય છે અને ત્રીસ વીજભાર આમ જાય છે તો વિદ્યુત પ્રવાહ ફક્ત પચાસ માઇનસ ત્રીસ વીસના કારણે મળે આમ આડછેદમાંથી એકમ સમયમાં જે વીજભારનો જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ નામની રાશિ કહેવાય આ વિદ્યુત પ્રવાહ છે શું માનો કે તમે કોઈ નદી કિનારે બેઠા હોય અને એમ કહો કે નદીનો પ્રવાહ વધારે છે તો એનો અર્થ કેવો થાય તો કે પાણીનો જથ્થો એકમ સમયમાં વધારે પસાર થતો હશે અને એમ કહો કે નદીનો પ્રવાહ ધીમો છે તો એનો અર્થ એવો થાય કે પાણીનો જથ્થો એકમ સમયમાં ઓછો પસાર થતો હશે એમ કોઈ સુવાહક પદાર્થ હોય વીજભાનો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય જો વીજભાનો ચોખ્ખો જથ્થો એકમ સમયમાં વધારે પસાર થતો હોય તો એનો અર્થ એવો થાય કે વિદ્યુત પ્રવાહ વધુ એનાથી ઉલટું જો આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો જથ્થો ઓછો હોય તો પ્રવાહ ઓછો આમ પ્રવાહ આડછેદમાંથી એકમ સમયમાં કેટલો વીજભાનો જથ્થો પસાર થાય તે દર્શાવતી રાશિ છે સ્થાયી વીજ પ્રવાહ હોય આ ક્યુ અપન ટી નો ગુણોત્તર અચળ આ અચળ પદની જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ આઈ લખીએ છીએ ને કહેવાય વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ નામની રાશિ કેટલા સમયમાં કેટલો જથ્થો પસાર થાય એટલે ક્યુ ચલે છે ટી ક્યુ અપોન ટી બરાબર આ ધેટ ઇઝ ક્યુ ઇક્વલ ટુ ધારો કે ટી વત્તી સમય અને ટી વત્તા ડેલ્ટા ટી સમય લઈએ આપણે અને આટલા સમયના ગાળામાં

ડેલ્ટા ટી સમયમાં આટલો જથ્થો પસાર થાય છે જો ડેલ્ટા ટીની કિંમત આપણે ટેન્સ ટુ ઝીરો લઈએ એટલે સમયનો ગાળો કેવો લીધો બહુ નાનો લીધો ત્યારે તાત્કાલીન વિદ્યુત પ્રવાહ તાત્કાલીન કહો તાક્ષણિક કહો તો તાત્કાલીન વિદ્યુત પ્રવાહ લખાય પ્રવાહ બરાબર એ સરેરાશ નિશાની નીકળી જાય અને આ બરાબર લખાશે ડી ક્યુ બાય ડી ટી dt એટલે વિકલન થયું ક્યુ નું સમય પ્રત્યે આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર તમે જાણો છો કે એસઆઈ પદ્ધતિમાં એમ્પિયર એકમ આવે એમ્પિયરની સંજ્ઞા કઈ કેપિટલ એ અને એમપીએની વ્યાખ્યા આપણે આના પરથી બનાવી શકીએ સૂત્ર પરથી ક્યુ બરાબર આઈ છે ને એના પરથી એમપીએની વ્યાખ્યા બનાવીએ તો આઈ બરાબર ક્યુ ઓફી તો વાહક પદાર્થ હોય એના આડછેદમાંથી એક કુલમ જેટલો વીજવાનો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય કેટલા સમયમાં તો કે એકમ સમયમાં તો વાહક પદાર્થમાંથી પસાર થતો વીજભાનો જથ્થો એક એમ્પિયર તરીકે ઓળખાય એક એમ્પિયર આ જે સમય છે ને એ આપણે હંમેશા સેકન્ડ એકમમાં લેવાનું કોઈ ટૂંકા પ્રશ્નમાં મિનિટમાં હોય તો પણ આપણે ફરજિયાત સમય સેકન્ડમાં લઈ અને પ્રવાહ કેમ કે એસાઈ પદ્ધતિ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ આ જે પ્રવાહ છે એ અદિશ રાશિ છે એને કોઈ ઘટક ન મળે જ્યારે પ્રવાહનો સરવાળો કરીએ તો અદિશની જેમ સરવાળો થાય પ્રવાહ ફક્ત વીજભાર કઈ દિશામાં ગતિ કરે છે એ સૂચન કરે એટલે એક અધિશ રાશિ અધિશ એટલે સ્કેલર આના પરથી તમને એક વધારાની વાત જે આપણા કોર્સમાં નથી આપી આપણી પાસે આ સૂત્ર છે આઈ બરાબર ડીક્યુ બાય ચલો ડીક્યુને સૂત્ર કરતા બનાવું તો આઈડીટી બંને બાજુ સંકલન લઈ લઉં સંકલન ડી ક્યુ બરાબર સંકલન આઈડીટી જો અહીંયા કશું નથી ને સંકલનમાં એટલે આપણે શું લખાય ક્યુ લખાય આમ આઈ ડીટી હવે હંમેશા મગજમાં બેસાડવાનું કોઈ ટૂંકા પ્રશ્નમાં ક્યુ આપેલું હોય તો સમય પ્રત્યે વિકલન કરીએ આપણે તો આઈ મળે અને કોઈ ટૂંકા પ્રશ્નમાં ધારો કે આઈ આપ્યો હોય તો એનું સમય પ્રત્યે આપણે સંકલન કરીએ તો આપણને ક્યુ મળે ક્યુ આપ્યો હોય તો વિકલન આઈ મળે આઈ આપેલો હોય તો સંકલન અને ક્યુ મળે ક્યુ બરાબર ફોર ટી સ્કેર વધતા થ્રી ટી માઇનસ પાંચ તો ટી બરાબર બે સેકન્ડમાં પ્રવાહ ખાલી જગ્યા જો ક્યુ આપ્યો છે સમયની કિંમત બે સેકન્ડ કીધી છે અને પ્રવાહ શોધવાનો છે શું કરશો આપણે તો ક્યુનું શું કરવાનું સમય પ્રત્યે વિકલન કરવાનું તો આ ચાર ટીની બે ઘાત ગાત આગળ આવે ગાતમાંથી એક બાત થાય વધતા જો અહીંયા ટીની કોઈ ગાત નથી ને એટલે કેટલી ગાત ગણાય એક ગાત ગણાય એક આગળ આવે એકમાંથી એક બાદ થાય અને આ પાંચ કેવું અચળ પદ અચળ પદનું વિકલન કેટલું ઝીરું આ ડીક્યુ બાય ડી ટી એટલે પ્રવાહ આઈ કહેવાય ચાર દુને આઠ અને આ ટી વધતા આ ત્રણ હવે કયા સમયની વાત કરી છે બે સેકન્ડ તો ટીની કિંમત આપણે બે સેકન્ડ મૂકી દઉં તો આઈ બરાબર બે આઠ ગુણ્યા બે વત્તા ત્રણ સોળ વત્તા ત્રણ બરાબર ઓગણીસ એમ્પિયર આન્સર આમ ક્યુ આપેલો હોય વિકલન કરો સમય પ્રત્યે તો પ્રવાહ આઈ મળે એનાથી ઉલટો દાખલો જો આપણને આઈ આપેલો હોય આઈનું આ સમીકરણ આપ્યું છે આઈ બરાબર સિક્સ ટી સ્કેર વધતા ટુ ટી વધતા ત્રણ અને એમ કહે છે કે ઝીરોથી એક સેકન્ડના સમયગાળામાં આડછેદમાંથી પસાર થતો વીજભાનો જથ્થો ક્યુ શોધો બોલો આઈ આપ્યું તો શું કરવાનું ક્યુ આપેલું હોય તો આઈ આપેલો હોય અને ક્યુ શોધવાનો હોય તો શું કરવાનું આઈનું સંકલન તો આ સંકલનની નિશાની આઈની કિંમત આ મૂકી દીધી સિક્સ ટી સ્કેર વત્તા ટુ ટી વધતા ત્રણ ડી આને મેં ખાલી સંકલનના ભાગ પાડી દીધા છ અચળપદ એટલે બાર મૂકી દીધું ટી સ્કેર આ ટુ ટીની એક ઘાત ડી આ ત્રણ અચળપદ બાર તમે જાણો છો કે ટી સ્કેરનું સંકલન શું થાય તો કે ઘાતમાં એક ઉમેરાય બે હોય તો બેમાં એક ઉમેરો તો કેટલા થાય ત્રણ છેદમાંય ત્રણ એમાં અહીંયા ટીની એક ઘાત ટી સ્કેર બાય ટુ અહીંયા કશું નથી તેથી આનું સંકલન થાય ટી આ છ અને ત્રણ ઉડાડ દઉં એટલે બે અહીંયા બે અને આ બે ઉડી ગયા હવે આ ટીની જગ્યાએ પહેલાં કઈ લિમિટ મૂકાય અપર એટલે એક મૂક્યું પછી માઇનસ પછી જીરો એ જ રીતે આ બે ઉડી ગયા ટીની જગ્યાએ એક મૂક્યું માઇનસ જીરો ટીની જગ્યાએ પહેલાં અપર લિમિટ મૂકી પછી માઇનસ પછી લોઅર લિમિટ મૂકી તો ટુ વન માઇનસ જીરો વન માઇનસ જીરો બે આપણો આન્સર ક્યારેક કોઈ ટૂંકા પ્રશ્નોની અંદર આ રીતે આપણે વાત આવે કે માનો કે આ તાર છે અને આગળ જતા તાર જાડું થાય છે હવે એમ કે આમાંથી વહેતો પ્રવાહ ત્રણ એમ્પિયર છે આપણી મગજમાં ખ્યાલ ક્લિયર હોવો જોઈએ તો આ જાડા તારમાંથી વહેતો પ્રવાહ કેટલો ઓપ્શન આપ્યા હોય ત્રણ એમ્પિયર ત્રણ એમ્પિયરથી વધુ ત્રણ એમ્પિયરથી ઓછું અથવા કશું ન કહી શકાય તો આપણો જવાબ શું આવશે ત્રણ એમ્પિયર કેમ કે હંમેશા પ્રવાહમાં વીજભારના જથ્થાનું સંરક્ષણ થાય વીજભાર ક્યાંય રોકાય નહીં નાશ પામે નહીં તેથી અહીંયા આડછેદમાંથી જેટલો વીજભારનો જથ્થો એકમ સમયમાં પસાર થાય એટલો જ જથ્થો એકમ સમયમાં અહીંયાથી પસાર થાય એટલા માટે પાતળા તારમાંથી ત્રણ એમ્પેર પ્રવાહ તો જાડા તારમાંથી વહેતો પણ પ્રવાહ કેટલો ત્રણ એમ્પિયર આન્સર શું આવશે આપણો એમ્પિયર આપણો જવાબ આવશે ફરીથી એક રિપીટીશન કરાવી દઉં કે વિદ્યુત પ્રવાહ એટલે શું કોઈ વાહક પદાર્થ હોય એનો આડછેદ હોય એમાં એકમ સમયમાં પસાર થતો જથ્થો વીજભારનો જથ્થો એને પ્રવાહ કહેવાય આઈ બરાબર ડીક્યુ બાય આઈ બરાબર ડી ક્યુ બાય ડી પ્રવાહનો એકમ કયો એમ્પિયર નાના એકમો મિલી એમ્પિયર માઇક્રો એમ્પિયર આમ ક્યુનું વિકલન કરો તો પ્રવાહ મળે પ્રવાહનું સંકલન કરો તો ક્યુ મળે એટલે ટૂંકો પ્રશ્ન અને હંમેશા યાદ રાખવાનું કે વીજભાનું હંમેશા શું થાય સંરક્ષણ થાય કે આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણને ખબર હોય છે કે આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ આમાંથી થાય કે વિદ્યુત ભારનું હંમેશા શું થાય સંરક્ષણ તમારે બધાએ આ ટોપિક તૈયાર કરવાનું અને લખી અને મારા નંબર પર વોટ્સએપ કરવાનું